સુરત વડોદરા અને રાજકોટ આ ત્રણેય જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું પરંતુ વાત અત્યારે આપણે કરીશું વડોદરાની વડોદરામાં રાત્રિ કર્ફ્યુ બાદ બજારોની જોવા મળી સવાર તો સવારમાં જે કર્ફ્યુ સમાપ્ત થયો કર્ફ્યુને કારણે વેપાર ધંધા પર અસરનો પૂર અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે રવિવાર છે છતાં પણ મંગળ બજારમાં ગ્રાહકો ગાયબ છે વેપારીઓમાં ફરી એકવાર લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે રવિવાર છતાં પણ મંગળ બજારમાં ગ્રાહકો નથી દેખાઈ રહ્યા કારણ કે લોકોને હવે ભય છે કોરોનાના જે આંકડા સતત વધી રહ્યા છે તેના કારણસર લોકોમાં પણ ભય વધી રહ્યો છે અને તેની સીધે સીધી અસર અને તેની સીધે સીધી અસર બજારો પર જોવા મળી રહી છે તો વાત વડોદરાની કરવામાં આવે વડોદરાના મંગળ બજારમાં વહેલી સવારે જ્યારે છ વાગે લોકડાઉન સમાપ્ત થયું પરંતુ આ બજારોની સવાર જાણે કે વેપારીઓ માટે ક્યાંક ને ક્યાંક નુકસાનરૂપ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે તો વડોદરાથી અમારા અમિત રાત્રિ દરમિયાન કરફ્યુ પરંતુ વહેલી સવારમાં બજારોમાં ગ્રાહકો નથી દેખાઈ રહ્યા વેપારીઓ શું કહી રહ્યા છે શું આજના દિવસ દરમિયાન કે આગામી આગામી દિવસો દરમિયાન તેમને નુકસાન થવાની સંભાવના જો ગત રાત્રે વડોદરામાં પહેલો દિવસ હતો કર્ફ્યુનો રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે એટલે રાત્રે નવ થી સવારે છ વાગ્યા સુધી સંપૂર્ણપણે વડોદરા શહેર એક રીતે જડબે સલાક બંધ રહ્યું પોલીસ દ્વારા કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું પરંતુ કર્ફ્યુ બાદની આજની સવાર છે સવારે છ વાગે કર્ફ્યુની સમાપ્તિ થઈ ચૂકી છે પરંતુ વડોદરાના બજારોમાં જે રોનક હોવી જોઈએ તે હજી નથી દેખાઈ રહી હું વડોદરાના સૌથી મોટા મંગળ બજારમાં ઊભો છું અને ત્યાંના જે દ્રશ્યો છે એ હું કેમેરામેનને કહીશ કે બતાવે સુની સવાર દેખાઈ રહી છે આજે રવિવાર છે સામાન્ય દિવસોમાં રવિવારે મંગળ બજાર સહિતના વડોદરાના જેટલા પણ આવા મોટા માર્કેટ છે ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે પરંતુ હવે સરકાર જે રીતે એક પછી એક કોરોનાને કંટ્રોલ કરવા માટે નિર્ણયો લઈ રહી છે રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે તેની અસર પણ હવે વેપાર ધંધા પર જોવા મળી રહી છે દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પરંતુ ઘણી બધી દુકાનો હજી પણ બંધ છે જે વેપારીઓ દુકાન ખોલીને સવાર સવારમાં બેઠા છે તેઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે રવિવારના દિવસે સામાન્ય દિવસોમાં મંગળ બજારમાં ગ્રાહકોની આ સમયે ખુબ ભીડ રહેતી હોય છે પરંતુ વડોદરા સહિતના જે શહેરોમાં વેપાર ધંધા રોજગાર છે તેના પર જોવા મળી રહી છે કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરીને વેપાર ધંધાનો હાલ જાણવાનો પ્રયાસ કરીશું સામાન્ય દિવસોમાં અહીંયા શું હોય છે રવિવારે ભીડ હોય છે ગ્રાહકોની બહુ ભીડ હોય છે સવારે પણ હમણાં આ રવિવાર એવો છે કે સવાર સવારે કશું જ નથી અત્યારે આ સમયે તમે દુકાન ખોલો તો ભીડ હોય છે હોય 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 છે 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 ભીડ હા વેપાર ધંધા સારા હોય છે પણ આ શું હિસાબથી પબ્લિક ગામડાઓની પબ્લિક નીકળતી નથી કે સવારે એમને વેહિકલ નથી મળતા તો એ હિસાબે બધું ઓછું છે અહિયાં કર્ફ્યુ ની અસર જોવા મળી રહી છે ધમદાબાદ છે ને અમદાવાદ અહિયાં છે ને કર્ફ્યુ ની અસર તો જોવા મળી જ છે ને

એના લીધે સ્ટોપ છે પબ્લિકના બી મનમાં ડર બેઠી રહ્યું છે એટલે આવવાનું સ્ટોપ રાખ્યું છે એટલે હવે ધીરે ધીરે ક્યાં સુધી શું ચાલે છે આગળ જોઈએ તો બિલકુલ રવિવારના હિસાબે ગરાગી બિલકુલ નથી તમને શું લાગી રહ્યું છે અત્યારે આટલી અસર છે તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં વેપાર ધંધાની રોજગાર પર કેવી અસર જોઈ રહ્યા છે જેમ સરકાર જેમ જેમ લોકડાઉનના કડક પગલાં લેશે સમજો ટાઈમિંગ લિમિટ વધારતી જશે તો પબ્લિક ઓર બિલકુલ કંટ્રોલમાં આવી જશે અને ડર બેસશે કેમકે કોરોનાના જે કેસો વધી રહ્યા છે એના સામે સરકારે જે નિર્ણય લીધો છે એ એની જગ્યાએ બરાબર બી છે હવે વેપારીઓ સરકારના નિર્ણયની સાથે છે લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો થઈ પણ રહ્યા છે પરંતુ વેપારીઓનું કહેવું છે કે જે રીતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેને કારણે તેમના વેપાર ધંધા રોજગારને અસર થઈ રહી છે જોકે કોરોનાની સામે તે પોસાય એવું છે કોરોનામાં લોકો વધારે સંક્રમિત થાય ને તેનાથી મૃત્યુદર વધે તેના કરતાં સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેઓને અ તેને વેપારીઓ સરાહી રહ્યા છે પરંતુ વેપાર ધંધાને અસર થઈ રહી છે એ વાત સ્પષ્ટ છે અન્ય કેટલાક વેપારીઓ પણ છે તેમની સાથે વાત કરીશું કેટલી અસર ધંધા રોજગાર પર આપણે પહેલા દિવસના જ કર્ફ્યુમાં નવ વાગ્યા સુધી જે પબ્લિક આવી જાય છે આજે સાડા દસ થવા આવ્યા પણ કોઈ હજુ ઘરાક દેખાવામાં આવતો નથી મંગલ બજારમાં એના હિસાબે એવું લાગે છે કે જે લોકડાઉન પછી જે મંદી અસર હતો એવું દિવાળી પછી પાછું તાજલું થવાનું છે એવું લાગી રહ્યું છે મે જુલાઈ ની મંધી જેવો આગમન હમણાં પાછું લાગશે એવું લાગે છે જ્યારે આ આ મહિનામાં લગનગાડાનું સીઝન હોય છે તો તો પણ લગનગાડાના ઘરાક જોવા મળતા નથી ઓ લગનગાડાની સીઝન છે પરંતુ તેમ છતાં કાપડના વેપારીઓ હોય કે અન્ય વેપારીઓ હોય બજારમાં ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે ગ્રાહકો નથી પહોંચી રહ્યા અને હવે વેપારીઓને લોકડાઉન ની બીતી સતાવી રહી છે જે રીતે અમદાવાદમાં પહેલા રાત્રિ કર્ફ્યુ કરવામાં આવ્યો ને ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન એટલે કે સંપૂર્ણ કરફ્યુ કરવામાં આવ્યો તે જ રીતે અમદાવાદ ઉપરાંત સુરત વડોદરા અને રાજકોટના વેપારીઓને પણ હવે એ ડર સતાવી રહ્યો છે કે અમદાવાદની જેમ સંપૂર્ણ કરફ્યુ વડોદરા સુરત કે રાજકોટમાં પણ ન લાદી દેવામાં આવે અને તેના જ ડરથી હવે વેપારીઓમાં થોડી નારાજગી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી જી અમિત ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ્સ આપ્યા દ્રશ્યો બતાવ્યા વેપારીઓ સાથે વાતચીત કરી તો અત્યારે અમિત ઉપસ્થિત છે વડોદરાના મંગળ બજારમાં અહીં રવિવારની સૂની સવાર જોવા મળી વડોદરાના મંગળ બજારમાં કારણ કે રાત્રિ દરમિયાન તો કરફ્યુ હતું પરંતુ જે ચહેલ પહેલ દર રવિવારે અહીંયા નવ વાગે જોવા મળતી હોય છે પરંતુ આજે સાડા દસ વાગ્યા સુધી પણ તે ચહેલ પહેલ લોકોનો ધસારો જોવા નથી મળી રહ્યો